ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રક્ષાબંધનની ઉજવણી પ્રજાપતિ વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી. ગારિયાધાર તાલુકાના પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ ઉજવ્યો હતો. આવતીકાલે રક્ષાબંધન છે, જેને અનુલક્ષીને આજ રોજ આ રક્ષાબંધન કાર્યક્રમનું ઉજવણી કરવામાં આવી હતી. અંતર્ગત કાર્યક્રમની સંસ્થાની બહેનો દ્વારા પોલીસ સ્ટાફના ભાઈઓ સાથે અને પીએસઆઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી ઉજવણી કરી હતી, જેના પ્રજાપતિ વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધનનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. આમ રક્ષાબંધન પર્વની ઉજવણી આજ રોજ શાળાઓ, મહાશાળાઓ અને ગુજરાતભરમાં થઈ રહી છે. આવતીકાલે રક્ષાબંધનની ઉજવણી ભાઈ બહેનનો અનોખો પ્રેમ અને અનોખી ઉજવણી દોરાના ધાગા સાથે રક્ષાબાંધી ભાઈનું રક્ષા કરતી બહેનો જોવા મળશે. ત્યારે આજે ગારિયાધારમાં રક્ષાબંધનની ઉજવણી પર્વને પ્રજાપતિ વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈ ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અમે આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અલગ અલગ ઓફિસોમાં, પોલીસ સ્ટેશન, જેલમાં, જીએબીમાં, બસ સ્ટેશને બધા સ્થાનો પર જઈને આત્માઓને પરમાત્માના ઘરની રાખડી બાંધતા હોઈએ છીએ. તો આજે અમે અહીંયા પોલીસ સ્ટેશને આવીને અહીંયા બધા સ્ટાફને પરમાત્માના ઘરની એ રાખડી બાંધી અને આ પરમાત્માની જે આધ્યાત્મિક રહસ્ય છે, આ રક્ષાબંધન નિમિત્તનો એ પરમાત્માનો સંદેશ દરેક આત્માને સમજાવી કે દરેક આત્માએ બુરાઈ છોડવાનો કંઈક દ્રઢ સંકલ્પ કરે, એ બંધનમાં બંધાય એના માટે આત્માઓને સંકલ્પ લેવડાયો કે બંધનમાં બાંધો પોતાના મનને, કે આજથી અમે આ બુરાઈને, આ અવગુણને, જે અમારા જીવનમાં દુઃખનું, અશાંતિનું કારણ છે, એને અમે છોડીએ છીએ. એ સંકલ્પોની ગાંઠ અમે મનમાં બાંધીએ છીએ. તો એ સંકલ્પ અમે આ પાવન પર્વ નિમિત્તે આત્માઓને લેવડાવીએ છીએ. તો આજે અમે આ સ્થાન ઉપર પણ પહોંચીને અહીંયા પણ આત્માઓને પરમાત્માની રાખડી બાંધી અને શ્રેષ્ઠ પવિત્ર સંકલ્પ કરવા માટે આત્માઓને પરમાત્માનો સંદેશ આપ્યો.